કોઈ હિમખીમડીની અંદર કોઈ સહાય કે કોઈ પૂછવા સર્વે કરવા નથી આવ્યા। ઈ લોકોએ કીધું કે ભગવાન ભરોસે રહેજો, કોઈ તમને મળશે નહીં। આઝાદી પછીનું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકેલું સૌથી શક્તિશાળી અને ભયાનક વાવાઝોડું એટલે તાઉતે। તબાહીના અધ્યાય બાદ સરકારે જાહેરાત કરી તમામ લોકોને સહાય આપવાની, અને આ સાથે જ તેમણે કહ્યું કે ત્રણ જિલ્લાઓમાં તો સહાય અપાઈ પણ ગઈ છે, પરંતુ અહીં સવાલ એ થાય કે જો સહાય આપી દેવામાં આવી છે તો પછી લોકો વિરોધ કેમ કરી રહ્યા છે। જમીની હકીકત ખૂબ જ અલગ છે અને સરકારી આંકડા કંઈક અલગ જ કહી રહ્યા છે। આજ મુદ્દા પર કરીશું વાત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। રૂપાણી સરકારે તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત ગીર સોમનાથ અમરેલી ભાવનગરના જિલ્લા કલેક્ટરો સાથે કેશ ડોલ ઘર વખરી સહાય મકાન નુકસાન સહાય ચૂકવણીની સંપૂર્ણ વિગતો મેળવી જાહેર કરી દીધું કે ત્રણ જિલ્લાઓમાં કેશ ડોલ ઘર વખરી સહાય 100% અપાઈ ગઈ છે। આવી જાહેરાત બાદ જ લોકો રોષે ભરાવા લાગ્યા અને આ વિડીયો આ વાતનું સાક્ષી પુરાવે છે। મહાવિનાશક વાવાઝોડાએ અનેકને બેઘર કર્યા હતા। મહામંદી, મહામારી, મહામોંઘવારી પર ચોથી લપડાક મહા વાવાઝોડાએ કરતા લોકોના માથેથી છત છીનવાઈ ધંધા રોજગાર બંધ થયા, જેથી આક્રોશિત લોકો સરપંચના ઘરે જઈ ઉગ્ર બોલા ચાલી અને છૂટા હાથની મારમારી કરવા લાગ્યા। ધારીના હિમખીમડી હરિપરા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલી છે। હિમખીમડીના લોકો ગરીબ અને કાચા મકાનો ધરાવે છે। મહાવિનાશક વાવાઝોડાએ અહીં 350 થી 400 કાચા અને પતરાવાળા મકાનોને ક્ષતિ પહોંચાડી હતી અથવા તો સાવ ધરાશાયી કર્યા હતા। અમે સરપંચભાઈ ગયા, સરપંચને અમને કાઢી દીધી, તો પછી અમારા વ્યક્તિ કોઈ માણસું કઈ ધ્યાન દે અમારી સરપંચ જોતા જ નથી। વાવાઝોડા બાદ મસ મોટી જાહેરાત કરવામાં આવી અને પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી તમામ લોકો નિરીક્ષણ કરવા પણ પહોંચી ગયા, પરંતુ અંતે લોકોના હાથમાં શું આવે છે। ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીને સહાયની જાહેરાત કરતા લોકોને સહાય મળશે તેવું કહ્યું હતું અને લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ 15-15 દિવસ વીતી ગયા છતાં ન કોઈ સર્વે કરવા આવ્યું, ન સહાય મળી, જેથી રોષે ભરાયેલા લોકો ધારીના હરિપરાના સરપંચ રમણીકભાઈ સોજિત્રાના ઘરે જઈ બબાલ કરવા લાગ્યા। કોઈ હિમખીમડીની અંદર કોઈ સહાય કે કોઈ પૂછવા સર્વે કરવા નથી આવ્યા, તો આનો મતલબ શું છે? અમે જઈ મામલતદારે તો મામલતદારથી કાઢે, ને તાલુકા પંચાયતમાં જઈ તાલુકા પંચાયતમાં અત્યારે અમને સહાય કરવા માટે આવ્યા છીએ, અમે કે સહાય અમને દો, અમારે હિમખીમડીનો વાક શું, ગરીબ પરિસ્થિતિ છે બધાને એટલે કોઈ ધ્યાન નથી દેતું, તો હવે ધ્યાન કરવા અમે અપેક્ષા કરીએ છીએ। સરપંચ તરફથી અમને કોઈ સપોર્ટ નથી, હા રજૂઆત તો અમે કરી હતી મામલતદારમાં, પોતાને ઘરે ગયા હતા, આજે સરપંચને કીધું તો એને તાલુકા પંચાયતનું કીધું, અમે અહીંયા આવ્યા ને અમને મકાનો પડી ગયા અમારા, કોઈ સર્વે કરવા નથી, કોઈ કીધું કે ભગવાન ભરોસે રહેજો, કોઈ તમને મળશે નહીં નહીં સર્વે કરવાવાળા હરિપરાના હાઈસ્કૂલના ટીચર હતા, ને અડધાને બેઠ્યા છે ને અડધાને નથી બેઠ્યા, એટલે તમે ખાસ તમે લોકો આવો સાહેબો, અને અમારી અમારે ઘરે એક એક ઘર દીઠ બધાય આવીને સર્વે કરીને એક એકના નામ લખીને તમે જાઓ તો। હાલમાં આ ગામના લોકોની હાલત અતિ દયનીય છે, પરંતુ સરકારી ચોપડે કેટલા રૂપિયાની સહાય કરવામાં આવી છે તેના પર એક નજર કરીએ। ત્રણ જિલ્લામાં કુલ 4.82 લાખ વ્યક્તિઓને ₹25,60,000 કેશ ડોલ જિલ્લા તંત્રએ ચૂકવી, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી જિલ્લામાં 60,373 પરિવારોને ₹51.77 કરોડ ઘર વખરીની સહાય DBT થી આપવામાં આવી છે તેવું ઉલ્લેખ થયો।
संपूर्ण नाश पामेला 1834 मकानों माटे 100% मकान नुकसान सहाय चुकवामां आवी छे तेवुं पण उल्लेख करवामां आव्युं छे। धारी पंथक में वावाजोड़ा बाद सर्वे टीमों कोई ज सर्वे करती नथी तेवी बूम वारंवार उठी रही छे, त्यारे हालनी घटना पर रोषे भरायेला लोको द्वारा विरोध करता आखो मामलो सामे आव्यो छे अने आ वीडियो सोशल मीडिया पर वायरल थई रह्यो छे। त्यारे हाल तो हजारों करोड़ोनी सहाय पण लॉलीपॉप लोकोने लागी रही छे। अमरेली थी हिरेन रवैया साथे सहयोगी सौम्या सिंह नो अहेवाल, गुजरात तक।